આ તરફ વલસાડમાં પણ ગૌરીપુત્ર ગણેશને લોકોએ વિદાય આપી રસ્તાઓ પર અગલે વરસતું જલ્દી આના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓરંગા નદી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. વલસાડ ખાતે શ્રીજી વિસર્જનની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા શ્રીજી આવી ગયા છે. હાલ અહીં કેરવેલ દ્વારા 3 જેટલી ક્રેન વિના મૂલ્યે રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે હાલ અમે બંદર રોડ ખાતે ઊભા છીએ, બંદર ખાતે ઊભા રહ્યા છીએ. આ વલસાડનો આ ઔરંગા નદીને આવેલો વિસ્તાર છે, બંદર વિસ્તાર, કે જ્યાં દર વર્ષે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. સમગ્ર વલસાડ શહેરમાં જે પ્રકારે હાલ વ્યવસ્થા કરવામાં આવી છે, પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેની સાથે અહીં પણ હાલ આ બંદર ખાતે પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અહીં લોકો ઉપસ્થિત છે, પોતાના મંડળની જે મૂર્તિ હોય છે એને વિસર્જિત થતી જોવા માટે અહીં લોકો પણ અહીં ઉપસ્થિત છે. જે પ્રકારે આપ જોઈ રહ્યા છો એ પ્રકારે ધીરે ધીરે આ ક્રેન દ્વારા મૂર્તિને પાણીમાં, એટલે કે ઔરંગા નદીમાં ધીરે ધીરે ક્રેન છોડવામાં આવી રહી છે. અને હવે વલસાડ શહેરના સૌથી પહેલા શ્રીજીનું વિસર્જનની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. અહીં જે પોલીસ કર્મીઓ છે, આપ જોઈ શકો છો એ રીતે પોલીસ કર્મીઓ પણ અહીં ચાપતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓનો આશરે 100 જેટલા પોલીસ કર્મીઓ અને 150થી વધુ હોમગાર્ડ આજરોજ સુરક્ષા માટે સમગ્ર વલસાડ શહેરમાં તૈનાત કરવામાં આવ્યા છે. જે પ્રકારે આપ જોઈ શકો છો એ રીતે કે મંડળના 2 વ્યક્તિઓ અને ત્યારબાદ ફાયરના જે માણસો હોય છે તેઓ આ મૂર્તિને વિસર્જન કરવા માટે મંડળોને મદદ કરતા હોય છે. જય પટેલ, ઝી મીડિયા.